દહેગામ નગરપાલિકામાં આવેલું ઓડા તળાવ દિન પ્રતિદિન ગોજારું બનતું જાય છે. બે દિવસ પહેલા જ એક પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો, ત્યારબાદ ગઈકાલે બે માસૂમ બાળકોને લઈને આપઘાત કરવા આવેલા પિતાને લોકોએ તેમનો જીવ બચાવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલું ઓડા તળાવ દિન પ્રતિદિન ગોજારું બની રહ્યું છે. બે દિવસ પહેલાં જ આ તળાવમાં પ્રેમી પંખીડાની આપઘાત કરવાની સાહી સુકાઈ નથી. ત્યાં જ ગઈકાલે દહેગામના મદારીનગરમાં રહેતા એક પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર ઘરમાં ઝઘડો થવા પામ્યો હતો. ત્યારે આ ઝઘડાને લીધે પત્ની રિસાઈને ચાલી ગઈ હતી. ત્યારે તેનો પતિ બે બાળકો સાથે તેની પત્નીની શોધખોળ કરવા માટે નીકળ્યો હતો અને છેવટે તેની પત્ની શોધતા ક્યાંય નહીં મળતા દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઓડા તળાવના કિનારે આ યુવક પોતાના બે બાળકો સાથે આ તળાવમાં કૂદવાની તૈયારી કરતો હતો ત્યારે ગાર્ડનમાં બેઠેલા કેટલાક લોકો તેને જોઈ જતા બૂમરાણ મચાવી દીધી હતી અને તેને બચાવી લીધો હતો અને આ બનાવના લીધે તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે હું મદારીનગર રહું છું અને મારી પત્ની મારા બાળકો છોડીને ચાલી ગઈ છે. તેને શોધવા માટે નીકળ્યો હતો પરંતુ તે ન મળતા હું મારું જીવન હારી થાકીને મારું જીવન ટૂંકાવી નાખવા માટે આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ તેને બચાવી લઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું. હાવડા તળાવમાં ક્યાંય ફેન્સિંગ કે કોઈ વાડ નહીં હોવાથી લોકોના જીવ જાય છે, તો નગરપાલિકા અને પોલીસ તંત્ર જાગૃત બને. અગ્રસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.